તો પ્લીઝ સૌ પ્રથમ તમે શેર કરી દેજો, બરાબર, એટલે મેક્સિમમ સ્ટુડન્ટ આપણી સાથે જોડે. શેર કરજો પ્લીઝ. ચલો, આપણે ક્યારની એક્ઝિક્યુટિવ ટીમ પ્રયત્ન કરી રહી છે કે જલ્દથી જલ્દ એક્ઝામ કેન્સલ થવી જોઈએ, કારણ કે પોઝિશન અત્યારે બહુ ખરાબ છે. તમને પણ ખબર છે, અમે ઈશુદાન ગઢવી વીટીવીના એડિટર એમને ઈમેલ પણ લખ્યો છે, તમે બધા જાણો જ છો, બરાબર છે, તમે બધા જાણો છો. અમુક લોકો એમ કહે છે કે આ વ્યૂ માટે કરે છે, એમને ખબર નથી અમે કાર્ય શું કરીએ છીએ, એટલે એ લોકો બોલે છે. સૌપ્રથમ યાર, પહેલાં કોઈ ઉપર આરોપ નાખતા અથવા કોઈ પ્રત્યે કંઈક કહેવું એના પહેલાં તમે થોડુંક એનું બેકગ્રાઉન્ડ અને એનું કાર્ય પહેલાં તપાસો, અને ત્યારબાદ તમે કહેતા હોય તો સારા લાગો, બરાબર. તો તમે બધા જ અત્યારે મને ખબર છે કે મોટાભાગના જે સ્ટેટ છે એણે એક્ઝામ કેન્સલ કરી છે, એટલે તમે બધા આક્રોશમાં હશો કે બીજા રાજ્યો કરે છે અને આપણે કેમ નહીં. અને આપણે જોયું, આપણે આપણા જે શિક્ષણ મંત્રી છે એમને એક્સપોઝ પણ કરીએ લાઈવ વિડીયોમાં, મતલબ કેવી રીતે એમણે 90-95% લોકો મતલબ નથી કહેતા, એવું બધું કહેતા હતા, આપણે એને એક્સપોઝ કરીએ, બરાબર. આજે અમુક બીજી બાબતો પણ કવિ દાદબાપુ માટે ઓમ શાંતિ, મહાન કવિ હતા, મહાન આપણા અમારા ગઢવી સમાજનું ગૌરવ હતા, પદ્મશ્રીથી નવાજ્યા હતા, બરાબર. તો ફ્રેન્ડ્સ, ગુજરાત ગવર્મેન્ટને હવે નિર્ણય લેવો જોઈએ, બિકોઝ એનું રીઝન એ છે કે ક્યાં સુધી આપણે, ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં હશે, ઘણાને સૂજ નહીં પડતી હોય કે વાંચવું ના વાંચવું, શું કરવું શું નહીં, બરાબર. ઘણા બધા ડિપ્રેશનમાં હશે, અને અત્યારે મને નથી લાગતું તમારામાંથી કોઈ વાંચતું હોય. ભલે અમે કહીએ વાંચો, તમે નોલેજ માટે વાંચો, પણ મને નથી લાગતું કે વિદ્યાર્થીનું માઇન્ડસેટ એવું હશે કે એ વાંચી શકતા હશે, બિકોઝ કોઈ નિર્ણયની ખબર નથી, બરાબર. કારણ કે નથી સરકાર એ નિર્ણય લેતી કે એક્ઝામ લઈએ, બરાબર. એમ જો એક્ઝામ લેવી હોય તો એ નિર્ણય લીધો હોત તો પણ આપણે ખબર પડત વાંચવાની, બટ આ કોઈ નિર્ણય, કોઈ સ્પષ્ટતા છે જ નહીં કે શું કરવાનું છે, બરાબર. પ્રશ્ન એ વાતથી છે કે બીજા રાજ્યોએ કેન્સલ કરી ત્યારે કેવો ઝટ નિર્ણય લઈ લીધો, તૈયારીમાં બીજા રાજ્યોએ નિર્ણય લઈ લીધો. તો ગુજરાત સરકારને હવે નિર્ણય લેવામાં કોઈ પણ પ્રકારની રાહ ના જોવી જોઈએ, બરાબર. 240 વિદ્યાર્થીઓ આપણી સાથે છે, જેમ બને એમ બીજાને શેર કરો, જેથી કરીને આપણે કાંઈક, જો હવે આ એક્ઝામ કેન્સલ કરાવી ના કરાવી બધું તમારા હાથમાં છે, બિકોઝ અમે તો કોશિશ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તમારી કમી ક્યાંક ને ક્યાંક મહેસૂસ થઈ રહી છે અમારે, કારણ કે તમારો જેટલો સપોર્ટ મજબૂત હશે એટલું જ આપણે આ ફાસ્ટલી નિર્ણય લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અને એ જ વર્કિંગ હિતેશ સર અત્યારે કરી જ રહ્યા છે, બરાબર. એમનું વર્ક ચાલુ જ છે. મને કે તમે વિદ્યાર્થીનો કોન્ફિડન્સ વધારો, બરાબર. અને તમને વાંચવાનું છે એટલા માટે, જો વાંચવાનું શું કામ નથી મૂકવાનું, તમારા નોલેજ માટે. હું એમ નથી કહેતો એક્ઝામ માટે, એટલે હજી સ્પષ્ટતા કરી દઉં, નોલેજ માટે વાંચો, બરાબર. ના, હજી રિપ્લાય નથી આવ્યો, એમને ઈમેલ લખ્યો છે, આપણે આવશે, ઈશુદાન ગઢવા રિપ્લાય આવશે, બરાબર. એટલે હવે આપણે જેમ બને એમ વહેલી તકે, તમને જો આજે આપણે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હતા કે કેસ ઘટી રહ્યા છે, અમને કમેન્ટ આવી રહી હતી કે કેસ ઘટી રહ્યા છે, જો એમને હું આંકડો કહું આજે કે કેસમાં શું ફેરફાર થઈ રહ્યા છે. ભારતની અંદર 353,000 આંકડો વધી રહ્યો છે, ઘટવાની જગ્યાએ 353,000 એનો ગ્રાફ જેમ બને એમ વધે છે. ત્યારબાદ ગુજરાતની અંદર પણ હજી 13,000 કરતાં વધારે જ છે, હજી 13,000 કરતાં વધારે જ કેસ છે, એટલે આંકડો ક્યાંય ઘટી નથી રહ્યો. અને હું તમને આજે એક ઝી ન્યૂઝ દ્વારા જે ન્યૂઝ લીધી હતી એનું છે, બરાબર. તો હું તમને આજે બતાવું, બરાબર, ઓકે. એટલે તમને પણ ખબર પડે કે શું અત્યારની કન્ડિશન શું છે અને આગળ જતાં શું થઈ. જો 14 તારીખે આપણે 15 તારીખે નિર્ણય લેવાની સરકાર, તો 15 તારીખે તો સાયન્ટિસ્ટો એમ કહે છે, કાનપુર IIT સાયન્ટિસ્ટો અને હૈદરાબાદના સાયન્ટિસ્ટો એમ કહે છે કે આ આંકડાનો જે આ ગ્રાફ છે COVID-19 આ વધવાનો છે. હવે વિચાર કરો, 14 તારીખે 15 તારીખે નિર્ણય લે, જો આ ગ્રાફ વધ્યો હોય તો કઈ રીતે આ લોકો નિર્ણય લેશે. પછી 15 તારીખે જ જો કેન્સલ કરવાની હોય, સમજો તમે, જો 15 તારીખે જ આ લોકો એવો નિર્ણય લેવાના હોય કે કેન્સલ, ના એક્ઝામ હવે રદ કરીએ છીએ, નથી લેવાની, તો પછી અત્યારે કેમ નહીં? અત્યારે એમને ખબર છે કે સાયન્ટિસ્ટોએ પૂરેપૂરું એમ કહી દીધું છે કે વધવાના ચાન્સ વધારે છે,
તો આમને નિર્ણય હવે તો લેવો જોઈએ. ક્યાં સુધી આપણે ગોળ ગોળ ફેરવશું વિદ્યાર્થીઓને, ક્યાં સુધી ભ્રમિત કરશું, બરાબર? એટલે હવે અને શેર કરવું તમારી જિમ્મેદારી છે. આ જેમ બને એમ શેર કરો જેથી કરીને આપણી લડાઈ મજબૂત બને. આપણે હવે ઘટવાનું નથી, જેમ બને એમ મજબૂતાઈથી કામ કરવાનું છે, બરાબર? 384 વિદ્યાર્થી આપણી સાથે છે. થેન્ક યુ વેરી મચ એ બધા વિદ્યાર્થીને. જો હવે હું તમને અમુક ફેક્ટ્સ બતાવું, બરાબર? જો હમણાં તમને બતાવું, તમને જાણીને નવાઈ લાગશે. તમને આ અમે પ્રૂફ બનાવીએ, તમને એમ થાય કે સાહેબ એમને એમ વાતો કરે. આ જી ન્યૂઝનું છે, જો તમે જો જોઈ શકો છો. શું લખ્યું કે 18 મહી તક ચરમ પર હોગી, એટલે કે મહામારી 14 આ વૈજ્ઞાનિકો કીધું છે, કાંઈક એજ્યુકેટ વિના હિતેશ સર અને એડી સર નથી કહી રહ્યા. તમે સ્ક્રીન ઉપર તમને દેખાય છે, વાંચી શકો જો છે ને. હું તમને એક જ મિનિટ કમેન્ટ ઓફ કરું, તમને બતાવું. જો આઈઆઈટી કાનપુર કે વૈજ્ઞાનિકો ઓર હૈદરાબાદ કે વૈજ્ઞાનિકોને એપ્લાઇડ 10 સનસેક્ટિબલ, આ જો તમે તમારી સ્ક્રીન સામે છે, તમે જોઈ શકો છો. એમ બધું કહેવામાં આવ્યું છે કે હવે આંકડો વધવાનો છે, બરાબર? સંખ્યા વધવાની છે, 10 લાખ અધી વધી શકશે એમ કહે છે. આ તમને આ એક નાનું એવું ખાલી તમને એક બતાવ્યું કે અત્યારે સિચ્યુએશન વધવાની છે. આ વૈજ્ઞાનિકો કહે છે, કંઈક એજ્યુ ગઢવીની ટીમ તો નથી કહી રહી. જો આ તમે જુઓ છે ને, તમારી નજર સામે છે યાર. જો તમે તમે વાંચો અને તમે નિર્ણય કરો કે જો. અને પછી શું કીધું છે, જો આગળનું તમે વાંચો ને, તો વૈજ્ઞાનિકો એમ કહે છે કે 14 થી 18 જે મે મહિનો આપણા 15 મે એ નિર્ણય લેવાનો છે, 14 થી 18ની વચ્ચે આપણો ગ્રાફ ઉપર જવાનો છે. 48 લાખ સક્રિય મરીઝ, સક્રિય એટલે એક્ટિવ કેસો કોવિડ 19, 48 લાખ સુધી જશે. અત્યારે 28 લાખ છે, અત્યારે 28 લાખ છે, પણ આ 48 સુધી જશે. એટલે ગ્રાફ ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે ઘટવાની જગ્યાએ. આ જી ન્યૂઝનું છે, કોઈ એજ્યુ ગઢવી ટીમનું નથી કે હિતેશ સરે અથવા એડી સરે નથી કીધું, બરાબર? 452 વિદ્યાર્થીઓ આપણી સાથે છે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. તમારો તમારો સાથ અને સહકાર હોય ને તો જ અમે કાંઈક કરી શકીએ, બરાબર? આ તમને આ અમે ખાલી ટ્રેલર બતાવ્યું કે અત્યારે પોઝિશન કેવી છે, તમારી નજર અને વધવાના છે. જો આગળ તમે આ વાંચી શકો છો, અમેરિકાને પણ આપણે પાછળ છોડી દીધું છે એમ લખેલું છે. જો છે ને, આ વૈજ્ઞાનિકોએ કીધું છે, આપણે કે હું નથી કહી રહ્યો. પિંકમાં 48 લાખ કેસ એક્ટિવ થશે, આ વૈજ્ઞાનિકોનું છે, બરાબર? હવે તમે જુઓ ક્યાં ઘટવાના અસર તમને દેખાય છે, ક્યાં? જો આ 14 થી જો 4 થી 8 મહિની વચ્ચે શું થશે કે જે આ આંકડો છે એ 4.4 લાખ થઈ જશે. જો છે ને, આ તમે જોઈ શકો છો. આ બધું અમે જો અત્યારે આ બધું લઈને, કારણ કે તમે પ્રૂફ વગર માનો નહીં, ઓકે? એટલે પ્રૂફ સાથે જ અમે આવ્યા છીએ. જેમ મને એમ શેર કરો, બીજાને પણ ખબર પડે, સરકારને પણ ખબર પડે કે આંકડો શું છે ને, આગળ શું થવાનું છે. તો નિર્ણય 15 તારીખે જો તમે લેવાના છો, તો અત્યારે કેમ નહીં? અત્યારે શું કામ વિદ્યાર્થીઓને ડાયવર્ટ કરો છો, એને એને મતલબ ડિપ્રેશનમાં અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ થશે. શું કામ એ કરવાની તમારે શું જરૂર છે? નિર્ણય લઈ લો, આ અઠવાડિયાની અંદર લઈ લો, બરાબર? ક્યાં સુધી હવે વિદ્યાર્થીઓ એમ કહે છે કેન્સલ કરો, કેન્સલ કરો, કેન્સલ કરો યાર. અમે પણ બોલી બોલીને થાકી ગયા છે યાર, કેટલું બોલવું યાર. ડેલી લાઈફથી ડેલી સરકારને કહીએ, ડેલી કોઈકને ઈમેલ મૂકીએ, કોઈક વ્યક્તિને અમે કહીએ, કોઈક સારા પ્રોફેસરને કહીએ, કોઈ એક્સપર્ટને ઈમેલ કરીએ, હવે ક્યાં સુધી તમે અમારી વાત માનો? અને હિતેશ સરે મીડિયાવાળાને કોલ કર્યો હતો, તમને કીધું છે આગળ, મીડિયાવાળાને કોલ કરીને કીધું કે તમે અમારી હેલ્પ કરો, તો એમણે ના પાડી કે આ વસ્તુ તમે ટ્રેન્ડમાં લાવો એમ, પછી અમે હેલ્પ કરી શકીએ. ત્યાં સુધી અમે હેલ્પ ના કરી શકીએ. શું CBSEવાળા વિદ્યાર્થીઓ આ વસ્તુને ટ્રેન્ડમાં લાવી શકે છે, તો ગુજરાતના વિદ્યાર્થીઓ કેમ ટ્રેન્ડમાં ના લાવી શકે? સમજો તમે, CBSEવાળા જો ટ્રેન્ડમાં લાવી શકતા હોય તો ગુજરાતના વિદ્યાર્થીઓ કેમ કાચા પડે છે? એટલે આ વસ્તુ તમારે જેમ બને એમ શેર કરવાની છે, જેમ બને એમ વધારે. હવે કેમ કે હવે લડાઈ તમારે લડવાની છે યાર. અમે કોશિશ કરી રહ્યા છીએ, પણ તમારો સાથ ના હોય તો એક હાથે તાળી ના પડે. સમજો છો તમે, એક હાથે તાળી ના પડે. એમાં બે વસ્તુનો અમે તો તમારા માટે પૂરેપૂરો, તમે પણ જોયું, અમે ઈમેલ કરીએ છીએ, ઘણા બધાને કહીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ, પણ આમાં તમારો સાથ અને સહકાર જરૂરી છે. તમે જો શેર નહીં કરો, તમે જો બીજા વિદ્યાર્થીઓને નહીં મોકલો, તો બીજાને ખબર નહીં પડે. એક એક વિદ્યાર્થીઓને જોડાતા જાઓ. તમે શેર કરશો એટલે અન્ય વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાશે. એમ કરી કરીને આને ટ્રેન્ડમાં લાવવાનું છે. અને તમને હિતેશ સરે કહ્યું કે તમારામાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ હોય, અમને 10 સેકન્ડનો વિડીયો મૂકો. 10 સેકન્ડનો તમે વિડીયો મોકલો. તમારે એક્ઝામ કેન્સલ કરાવી છે એના રીઝન કહો, અથવા અમને પરીક્ષા નથી આપવી, એવો એક વિડીયો 10 સેકન્ડના તમે મોકલો અમને.
એ અમે અમારી યુટ્યુબ ચેનલ જીવ ગઢવી ટીમ દ્વારા એને મૂકવામાં આવશે અને પછી એને અમે મૂકીશું એટલે સરકારને ખબર પડે, કારણ કે સીબીએસઈના વિદ્યાર્થીઓ પણ આવું કર્યું હતું. તો આપણે પણ આ ટ્રેન્ડને શેર કરવાનું જરૂરી છે અને ટ્રેન્ડને આગળ લાવવા માટે તમને શેર કરવું જરૂરી છે અને આપણી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જેથી કરીને સબસ્ક્રાઇબ કરવાનું એટલે કે તમે જોડાયેલા રહો, બરાબર? એટલે એક સાથે જોડાયેલા રહેશો તો કામ આપણું ડબલ થશે, માટે સબસ્ક્રાઇબ કરી નાખજો. 540 વિદ્યાર્થીઓ જે આપણી સાથે છે, આ ગ્રેસને વધારો, બરાબર? હવે તમે આજે તમારો 10 સેકન્ડનો વિડીયો મૂકશો કે નહીં, પ્લીઝ આન્સર આપો. તમારું જે પણ મંતવ્ય હોય એ તમે આજે 10 સેકન્ડનો વિડીયો, 10 અથવા વધારે સેકન્ડ, 20 સેકન્ડ ચાલો ને, તો મૂકશો ને? યસ આનો હા કે ના જવાબ આપો, પ્લીઝ ગીવ મી આન્સર. તમે તમારો વિડીયો આજે અમને મોકલશો ને ટેલિગ્રામ ચેનલ ઉપર? યસ, તમે બધા વિડીયો મૂકો. એ લોકોને ખબર પડવી જોઈએ કે વિદ્યાર્થીઓ શું ઈચ્છે છે, સમજ્યા તમે? અમે તો બોલી રહ્યા છે પણ તમારો અવાજ જ્યારે એના કાનમાં જશે ને ત્યારે એમને પણ ખબર પડશે કે ના, સાચી વાત છે આમની. એમ મારા તો ઘરમાં જ પોઝિટિવ કેસ આવ્યા છે, જો અત્યારે ઘણાને તો અત્યારથી પોઝિટિવ છે, બરાબર? એટલે તમે, મને વિશ્વાસ છે કે તમે આજે વિડીયો મોકલશો અમને અને જેમ મને આમ વિડીયો શેર કરજો, બરાબર? શેર કરજો. 560 વિદ્યાર્થીઓ આપણી સાથે છે. ચાલો આપણે બધા વિડીયોને ટ્રેન્ડમાં લાવવાનું છે બધું, માટે તમે મોકલજો. ઓકે, ટેલિગ્રામ ચેનલ ઉપર મોકલજો, એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું ટેલિગ્રામની. ત્યાંથી તમને અમે અમારે વિડીયો મોકલજો, અમે એજ્યુકેટવી ટીમ ઉપર તમારા વિડીયો અપલોડ કરીશું. ત્યારબાદ તમારો આજ સરકાર સુધી પહોંચવાડવાનો અમે પ્રયત્ન કરીશું, બરાબર? હવે નિર્ણય લેવો જોઈએ. માત્ર યાર મારું એમ કહેવાનું છે કે 15 તારીખે જો તમે એવો જ નિર્ણય લેવાના હોય, કારણ કે કોરોનાનો ગ્રાફ વધતો જાય છે, નહીં કે ઘટવાની જગ્યાએ, તો 15 તારીખે તમે એમ જ કહેવાના હોય કે ના હવે એક્ઝામ કેન્સલ કરશું, તો પછી અત્યારે કેમ નહીં? તો અત્યારે શું કામ તમે રાહ જોવો છો, બરાબર? મારી વાતથી સહેમત છે? જો હાર્દિકભાઈએ 100 રૂપિયા આપ્યા, એમ કહે છે સાહેબ જો અમને કાંઈ ડોનેશન બોનેશનની જરૂર નથી, અમે તમને કીધું કે તમે 20 રૂપિયા કે મતલબ પૈસા તમે ડોનેશન આપો અમને, ના અમને નથી જરૂર, થેન્ક યુ તમે જે પણ આપ્યા હોય એમાં લખ્યું છે એટલે, અને અમને જરૂર નથી, બરાબર? અમે અમારે તમારા હિત માટે કાર્ય કરીએ છીએ, અમને પૈસાની કોઈ જરૂર નથી, બરાબર? સમજ્યા? 20 કે 50 રૂપિયામાં અમે કરોડપતિ નહીં થઈ જઈએ, માટે અમે તમારા પાસે કાંઈ માગતા નથી, માત્ર તમારો સપોર્ટ માગીએ છીએ, બરાબર? એટલે અમે ક્યારેય નહીં કહીએ કે તમે ડોનેશન આપો, ના અમે એ માટે નથી કરતા સાહેબ. ચાલો, 600 વિદ્યાર્થીઓ આપણી સાથે છે, થેન્ક યુ વેરી મચ, તમે આપ્યા એ પણ તો છતાં અમે કહીએ ને હવે ના આપશો, અમને ડોનેશન માટે અમે નથી કરતા, અમે તમારા માટે વર્ક કરીએ છીએ, 100 રૂપિયા આપો, 20 રૂપિયા આપો, બરાબર? એ અમને નથી કરવું, બરાબર? કોઈને ખોટું ના લગાડતા, તમારો એટલો પ્રેમ હશે, બરાબર? પ્રેમ હશે પણ અમને કાંઈ જોઈતું નથી, અમારે તમારો સપોર્ટ જોઈએ છે, માત્ર સપોર્ટ કરો. આ વિડીયો મોકલો, તમે જે અમે કીધું ને તમને વિડીયોનું, એ વિડીયો મોકલો એટલે અમે આને અપલોડ કરીએ ચેનલ ઉપર, એટલે તમને છે ને આમ દિલથી આમ આપણે એમ મતલબમાં તમે આરામથી આપણો અવાજ સરકાર સુધી પહોંચે, બરાબર? અને હવે નિર્ણય એ લોકોને લઈ લેવો જોઈએ, બરાબર? આ પ્રશ્ન પૂછો તમે, બરાબર? હવે તમારા પ્રશ્નો હું લઈશ. ચાલો, ક્વેશ્ચન પૂછો તમારા જે પણ મનમાં હોય. ચલો, કેન્સલ ગુજરાત બોર્ડ એક્ઝામ. હા જો, ટ્રાય તો અમે કરી રહ્યા છીએ, માત્ર લખવાથી નહીં મેળ આવે, તમે લખશો ને એમાં મજા નહીં આવે, તમે એને શેર કરો અને બીજા અન્ય વિદ્યાર્થીઓ તમારા ફ્રેન્ડ્સ એને પણ કહો. એટલે આપણે મેઇન વસ્તુ શું, એક લેવલ સુધી લઈ જઈએ બધું યાર. અમે પણ ઈમેલ લખીએ, ઘણું બધું કામ કરીએ છીએ, તમને નથી ખબર, પણ એમાં તમારા સહકાર વગર તો અમે એકલા શું કરી શકીએ યાર, તમારો સહકાર હોવો જોઈએ. ધ દિવાલીપુરા યુથે પેલું આ પિટિશન બન્યો છે, એમાં તમારો સાથ તો જોશે જ ને, તમારા સાથ વગર તો શું થાય, બરાબર? સાથ અને સહકાર જરૂરી છે. સપોર્ટ તમારે, તમારી એક્ઝામ છે, જો અમારી તો છે નહીં, અમારે તો એક્ઝામ આપવા જવાનું નથી, તમને પણ ખબર છે. એક્ઝામ કોની છે? તમારી છે. લડાઈ અમે કોના માટે લડીએ છીએ? તમારા માટે લડીએ છીએ. તો શેર કરવાની જિમ્મેદારી, એને આગળ વધારવાની જિમ્મેદારી તમારી હોય, પછી અમે એકલા બોલ બોલ કરીને તમે કાંઈ કરો નહીં, મતલબ શેર ના કરો, બસ આટલું તો કરી શકીએ ને બેઠા બેઠા ઘરમાં, બીજું કામ અમે કરી રહ્યા છે, તમારથી આટલું તો થાય ને, બરાબર? 645 વિદ્યાર્થીઓ આપણી સાથે છે, થેન્ક યુ. જો
અત્યારે બધા યુટ્યુબર જે છે, કેટલાક ટીચરો છે, બધા એમ કહેશે કે એક્ઝામ કેન્સલ કરો. બરાબર, આ કોઈ ગાંડા નથી, આ ઘણા બધા અનુભવ હોય છે અને અનુભવના આધારે કહેતા હોય છે. બરાબર, એટલા માટે આપણે હવે વધારે બોલવાનું રાખો કે જ્યાં સુધી તમે રેગ્યુલરી નહીં બોલો ને ત્યાં સુધી આ ગાંડી સરકાર છે. બરાબર, ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં લે. એટલે હવે બધાને બોલવું પડશે રેગ્યુલરી. બરાબર, એટલે અમે બધા યુટ્યુબરોને ને ટીચરોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ હવે થોડું વધારે તમે બોલો તો વધારે સારું, કે જ્યાં સુધી આપણે બોલશું નહીં ને ત્યાં સુધી આ સરકાર કાંઈ નહીં કરે, કોઈ નિર્ણય નહીં લે. દબાવ લાવવો જરૂરી છે, જેવી રીતે CBSEવાળા ઘણા બધા રાજ્યોએ લાગે, તમને જાણકારી છે તે બધાની. બરાબર, સમજી ગયા કે નહીં? એટલે મેઇન રીઝન એ છે. કોન્ટેક તો અમે ઈમેલ કરશું, જુગડવી ઈમેલ કરશું, ડોન્ટ વરી, અમે કોન્ટેક કરીએ છીએ, પણ અમુક લોકો જવાબ નથી આપતા કોન્ટેક કર્યા છતાં, કેમ કે તમારો સહકાર એટલો નથી ને એના માટે. તમે જેમ મને એમ વધારે સહકાર કરો ને તો એ લોકોને અમે કહી પણ શકીએ કે આટલા સ્ટુડન્ટ અમારી સાથે છે. કેમ કે જો અત્યારે સ્ટુડન્ટ આપણી સાથે કેટલા છે, 674 છે. આ ગ્રાફ જ્યાં સુધી વધે ત્યાં સુધી તો એ લોકો કોલ પણ નથી ઉપાડતા. ચલો, કિંજલ પટેલ શું પ્રશ્ન પૂછો તો તમે આન્સર બોલો. સામતભાઈ ગઢવીને ઈમેલ મૂકશું, ટેન્શન ડોન્ટ વરી. ચલો, કોન્ટેક કરો. હા, કરવાનો ટ્રાય કરીશું જીવી ગઢવી. ચલો સર, વિડીયો તમે ટેલિગ્રામમાં મોકલો. બરાબર, તમને એક્ઝામથી પ્રોબ્લેમ હોય તમે રીઝન પણ કહી શકો કે કોરોનાના કેસ વધી રહ્યા છે, અમને એક્ઝામ નથી આપવી, તમારું જે પણ રીઝન હોય 10 અથવા 20 સેકન્ડનો વિડીયો બનાવો અને તમને તમે અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર અમને સેન્ડ કરો. અમે લિંક આજે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. પછી એ વિડીયો અમે યુટ્યુબ ચેનલ પર, એજ્યુગઢવી ચેનલ પર મૂકીશું, જેથી કરીને તમારા વિડીયો જ વાયરલ થાય, તમારા વિડીયો વાયરલ થાય અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આપણા જે શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી એમની સુધી પહોંચે. બરાબર, એક આપણે આપ નાનો પ્રયાસ કરીએ અને પ્રયાસમાં સફળતા મળશે, 100% મળશે. બરાબર, ચલો. હા, એ કરવાનું, દિવાળી પૂરા યુથ જે વિકી સરે કીધું છે ને એ પણ તમે કરજો. બરાબર, કારણ કે એ પણ આપણે એ ટ્રેન્ડ પણ મજબૂતાઈથી, એને પણ મજબૂતાઈથી આપણે સપોર્ટ કરવાનો છે. બરાબર, એ વાત સાચી છે, કોરોના થાય તો હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તમને મેં અત્યારે આંકડા બતાવ્યા. બરાબર, અને વૈજ્ઞાનિકો પણ કહે છે કે વધશે, ઘટવાનું તો કોઈ નામ જ નથી. હા, કદાચ 10 મે સુધી જો ઘટી જતા હોય, હાવ કે રોજ માત્ર 1000 કેસ આવતા હોય અથવા 1500 કેસ આવતા હોય તો એક્ઝામ આપવા બધા રેડી હોય. બટ આ તો તમે જોઈ રહ્યા છો, આંકડાઓ જોઈને તમે તમને ખબર પડશે કે અત્યારે શું વધી રહ્યા છે. ચલો, મીડિયાવાળાને કીધું યાર, અમે ફોન કર્યો હતો મીડિયાવાળાને, અમે એ કાર્ય કરતા જ હોય છે અને અમારું અત્યારે કામ ચાલુ જ છે. મીડિયાવાળાને કોલ કરીને હિતેશ સરે કીધું હતું પણ બધા ના પાડે છે, એમ કહે છે જ્યાં સુધી તમે ટ્રેન્ડમાં ના લાવો ને ત્યાં સુધી તો અમે ના જ કરી શકીએ, એમ કહેતા હતા. પહેલાં એ ટૉપિકને કે ટ્રેન્ડમાં લાવો તમે. હવે ટ્રેન્ડ ક્યારે આવશે? જ્યારે તમે વધારે શેર કરશો, જ્યારે વધારે ને વધારે. બરાબર, પિટિશનને બધા સાઇન કરજો. બરાબર, જે પણ વિકી સરે જે કીધું છે એમ. ઓકે, એટલે ટ્રેન્ડમાં લાવો. જો અત્યારે આપણે ટ્રેન્ડમાં કઈથી કઈ, 770 વિદ્યાર્થી આપણી સાથે છે, તો ટ્રેન્ડમાં લાવવા માટે આપણે આ ગ્રાફને વધારવો પડશે. બરાબર, અને અમુક લોકોને મર્યાદા નથી, જેમને તેમ કમેન્ટ કરે છે. બરાબર, એમના માટે અમે કામ કરતા નથી, એને છૂટશે જતારો. લાઈવમાં અમે તમને બોલાવાય નથી આવતા આવો. બરાબર, અમે તો જેમને અમારા પર વિશ્વાસ છે અને અમે જે વિદ્યાર્થીઓ માટે કામ કરી રહ્યા છે, ગરીબ વિદ્યાર્થીઓ માટે અમે કામ કરી રહ્યા છે. બરાબર, કોઈ અમીર બાપની ઓલાદ હશે ને એ જે તેવી કમેન્ટ કરશે, અમીર બાપની ઓલાદ હશે જેને આખી જિંદગી બાપના પૈસે લહેર કરી હશે એની વાત, એના માટે અમે કાંઈ બોલવાના નથી ને બોલશું નહીં. સમજ્યા? ગરીબ વિદ્યાર્થીઓ છે જેની આર્થિક સ્થિતિ ખરાબ હોય, જેમને દવાના પૈસા ના હોય, કોરોના થાય તો એની ફેમિલીનું શું થાય, જે રોજ લાવીને રોજ ખાતા હોય, બિચારા એમના માટે એમ કાર્ય કરે, તમારા જેવા માટે, લુખ્ખા માટે નહીં. સમજ્યા? અંશ પટેલ કહે છે અમે તમને બોલાવા નથી આપતા. અને હંમેશા ગુરુની રિસ્પેક્ટ કરો, જે પણ કોઈ ટીચર હોય એની રિસ્પેક્ટ કરતા શીખો સાહેબ. તમારા મા બાપની તો તમે શું રિસ્પેક્ટ કરતા હશો? સમજ્યા? તમે ગુરુની અથવા કોઈ તમારા ટીચરો અથવા એની રિસ્પેક્ટ ના કરી શકતા હોય તો તમારા મા બાપની તમે શું કરતા હશો? આ તમારા મા બાપના સંસ્કાર બતાવે છે. તમારા મા બાપે આવા સંસ્કાર મા બાપે નહીં આપ્યા હોય, આ બગડેલી આત્માઓ છે બધી. સમજ્યા? અમને એનાથી કોઈ ફરક નથી. બરાબર, અમે જેના માટે વર્ક કરીએ છીએ એના માટે કરીએ છીએ. બરાબર, તમે વિદ્યાર્થીઓ અમને જવાબ આપજો, હું નહીં આપું.
તમે અમે તમારા માટે દિવસ રાત કામ કરીએ છીએ, બરાબર? અને કોઈ આવો વ્યક્તિ અમને જો કાંઈ બી કહી જાય તો પ્લીઝ તમે એમને આન્સર આપો, ઓકે? પ્લીઝ એમને આન્સર આપો, તમારા માટે અમે વર્ક કરીએ છીએ તો તમે આટલું અમારા માટે તો કરી શકો યાર. જય મોગલમાં, બરાબર? એટલે તમે એમને કહે, તમને એમ એને તમે જવાબ આપો, બરાબર? આજે એડી ગઢવી અથવા ઇતિશ ગઢવી નહીં બોલે, તમારે જ જવાબ આપવો પડશે. જો અમે હિતેશ સર ક્યારના જે મીડિયાવાળા છે એની જોડે કાલના 2 દિવસથી કોન્ટેક કરતા હતા. હવે તમારા માટે અમે કોન્ટેક કરીએ, તમારા માટે મોટા મોટા લોકોને ઈમેલ કરીએ, તમારા માટે આટલું બધું વર્ક કરતા હોય અને પછી તમે આવી કમેન્ટો લખો, એટલે પછી અમને શું થાય કે ના હવે કામ આવવા જેવું નથી એમ. પછી અમે તમારો સાથ છોડી દેશું, તમે આ છેલ્લું લાઈવ આવીશું, આની પછી અમે તમારા માટે કાંઈ વર્ક નહીં કરીએ. આ તમને હું કહી દઉં છું, જો તમારો સપોર્ટ જ ના હોય, આવા લોકોને તમે જો ના કંઈ કહી શકતા હોય, અમે તમારા માટે બોલતા હોય, અમે છેલ્લે શિક્ષણ મંત્રીને પણ જેમ ફાવે એમ બોલી દીધા તમારા માટે, તો તમે આવા લોકોને કેમ ના કહી શકો? પ્લીઝ આવા લોકોને તમે આન્સર આપજો, નહીં તો અમારું આ છેલ્લું લાઈવ હશે, છેલ્લું લાઈવ હશે ને આજ પછી અમે સપોર્ટ નહીં કરીએ. કોઈ મીડિયાવાળાનો કોન્ટેક નહીં કરીએ કે નહીં, કોઈ બીનો અમે કોન્ટેક આજ પછી નહીં કરીએ, સમજ્યા તમે? કેમ કે આવા લોકોને તમે યાર આન્સર આપો, અમે નહીં આપીએ. આ અમુક બગડેલી આત્મા હોય ને, મા બાપની પડેલી ના હોય, જેને કોઈ ગરીબ માણસની ના પડેલી હોય, જે માત્ર ખાલી સમજી ગયા ને ખાઈ પીને જીવવા માટે આવ્યા હોય, સમજ્યા? એને એ ગરીબ માઈમાં રહ્યા હોય ને, આમ બાપના પૈસે લેર કર્યા હોય, એટલે એને ખબર ના પડે, બરાબર? જે લોકો મહેનત કરીને ખરેખર તૈયારી કરે છે, જે દિવસ રાત એ કરે છે, જેમને લાઈફમાં કંઈક કરવું છે, એ લોકો આવો ક્યારેક આવી કમેન્ટ ના કરે. વાત સાચી છે તમારી, બરાબર? કોઈ બી યાર હોય, તમને ના ગમતો હોય ને તો તમે જતા રહો, બરાબર? તમને ના ગમે તો લાઈક એ ના કરશો, કાંઈ ના કરશો, અમે તમને કહેવા નથી આવતા, ના ગમે જતા રહો. પણ ખોટી કમેન્ટો હું અમારું નથી કહેતો, પણ કોઈ બી ટીચર હોય, કોઈ બી યુટ્યુબ ચેનલવાળો હોય, કાંઈ બી હોય, તો તમે એને આવી રીતે જેમ તેમ કમેન્ટ ના કરશો, હું તમને કહું ને, સમજ્યા તમે? તમને ના ફાવે ને ગમે તો જતા રહો, અમે તો બોલાવા નથી આવતા તમને. અમે તો આ કામ જેના માટે કરીએ છે, જે વિદ્યાર્થીઓને ખરેખર ન્યાયની જરૂર છે, જે વિદ્યાર્થીઓને અમારી જરૂર છે, એના માટે કામ કરીએ છીએ, નહીં કે આવા સર માટે, બરાબર? આવા વિદ્યાર્થીઓ માટે અમે કાંઈ નથી કરતા, અમે તમારા જેવા માટે કરીએ છીએ, ઓકે? ચલો વિડીયો તમે આજે મોકલશો ને અમને, ચલો ગીવ મી, આજે તમે પોતાનો 10-20 સેકન્ડનો વિડીયો મોકલશો કે નહીં? ચલો ચલો બધા મોકલશે, બરાબર? થેન્ક યુ વેરી મચ બધાને, તમારો સાથ અને સહકાર છે ત્યારે જ અમે આ કામ કરી રહ્યા છે. અત્યારે 813 વિદ્યાર્થીઓ જે મારો સપોર્ટ કરે છે ને, એના માટે અમારે વર્ક કરવાનું છે, નહીં કે આ અંશ પટેલ જેવા, અને પટેલનો દીકરો હોય જ ના શકે, બીકોઝ પટેલ જે હોય ને એ આ ખાનદાની કહેવાય, એમાં ક્યારેક આ અપશબ્દ એ લોકો ના બોલે. કેમ કે મારા ઘણા ફ્રેન્ડ છે પટેલો, ઘણા ટીચરો પણ મારા ફ્રેન્ડ છે પટેલો. પટેલ સમાજ બહુ સારો સમાજ છે, બટ હવે આ શું કહેવાય, આ તો આદા ધડ ઠોકે છે, બગડેલી આત્માઓનું નામ આપીએ આપણે. ચલો 830 વિદ્યાર્થીઓ, એટલે હવે તમે ટેન્શન ના લેશો, આ અઠવાડિયામાં એ લોકો નિર્ણય કરવો જ પડશે. અને જેમ બને એમ હવે તમે પણ હવે થેન્ક યુ, હું દરબાર છું, હા મામા, ચલો. એટલે 840 વિદ્યાર્થીઓ આપણી સાથે છે. આ આહિર કોઈક ગાળ બોલે છે, સાહેબ આહિરો અમારા મામા થાય, બરાબર? એમને આવું કે એટલે અમને વિશ્વાસ નથી આવતો કે આહિર હશે એમ. ચલો કાંઈ વાંધો નહીં, ટેલિગ્રામ ઉપર તમે મોકલજો, બરાબર? અને જે કોઈ તમારા માટે કામ કરતું હોય ને, એને ખરાબ કમેન્ટ ના કરશો, હું અમારી વાત નથી કરતો, પણ ગમે તે હોય, પ્લીઝ જો તમે ખરેખર દિલથી યોગ્ય માણસ હોય, તમારા મા બાપે સારા સંસ્કાર આપ્યા હોય, તો પ્લીઝ ક્યારે પણ એવું ના કહેશો. અમારાને વાત નથી, અમે દરેક વ્યક્તિની વાત કરીએ છીએ. અને એ લોકો કરશે, બરાબર? એક્ઝામ આમ આ અઠવાડિયામાં જોજો તમે, નિર્ણય આવી જશે આજે, આ રવિવાર સુધી તો નિર્ણય એ લોકોને લાવવો જ પડશે. પણ તમારે ટ્રેન્ડ વધારવાનું છે, જેમ મને એમ શેર કરો, વધારે જોઈન થાવ. આપણે પણ કોશિશ કરી રહ્યા છે, ઘણા પણ વિદ્યાર્થીઓને. ના, એ વાત તો સાચી તમારી, 1000 રૂપિયાવાળી તમે વાત કહો છો, સાચી વાત છે, જવા દો એમને. ચાલો આપણે તમારા માટે વર્ક કરવાનું છે, અમે કરતા રહીશું, ડોન્ટ વરી.
ટેન્શન ના લેશો, એવા લુખાને તમે આન્સર આપી દેજો એવા લોકોને. તો આપણી સાથે 864 વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જોઈન છે, અને 100% નિર્ણય હશે. ને તમને મેં જો આ, અમે તમને ડરાવવા નથી માગતા, બટ જે રિયાલિટી છે ને એ કહીએ છીએ. જો તમે બરાબર, આ વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે, નહીં કે અમે કર્યો છે. અમે આનું કોઈ પણ પ્રકારનું એનાલિસિસ નથી કર્યું, આ બધું વૈજ્ઞાનિકોએ કર્યું હોય તો આ વૈજ્ઞાનિકો દ્વારા કીધેલું છે. બરાબર, આ ઉપર લખ્યું છે જો આઈઆઈટી કાનપુર કે વૈજ્ઞાનિકો હૈદરાબાદના જે વૈજ્ઞાનિકો છે એમને આ બધી ધારણા કરી છે કે જય ગોગા આ વર્ક ચાલુ રાખશું. ફેક નથી સાહેબ, આ આ આ જી ન્યૂઝનું છે. કોણ કહેશે ફેક? આ જી ન્યૂઝનું છે, અને જી ન્યૂઝ તમને ખબર છે ઇન્ટરનેશનલ ચેનલ છે, આપણા ભારતની નંબર વન ચેનલ છે. બરાબર, જો તમે જોઈ શકો આ જી ન્યૂઝનું છે, કોઈ ફેક નથી. જો અહીંયા તમે જોઈ શકો, બરાબર, ફેક નથી, આ જી ન્યૂઝનું છે, ઇન્ટરનેશનલ ચેનલ છે. તમે એને પણ ફેક કહેશો? અને અમે એમને એમ નથી કહેવા, કોઈ બી વસ્તુ અમને મળી ગઈ હોય અને અમે લઈને આવી ગયા એવું નથી સાહેબ, સમજ્યા? અમે છે ને બહુ વિચાર કરીને કામ કરતા હોઈએ છીએ, નહીં કે એમને એમ બધું કરીએ. હા, વાંચવું ચાલુ રાખજો, અમે ના નથી પાડતા. વાંચવાનું શું, નોલેજ માટે વાંચો, એવું નહીં એક્ઝામ માટે. વીકમાં એ લોકોને આપવો જ પડે, કારણ કે ગ્રાફ કોરોનાનો જેમ બને એમ વધી રહ્યો છે. બરાબર, એટલે એ લોકોને આ વીકમાં તો નિર્ણય આપવો જ પડશે. અને આ તમારે અમે ડરાવવા માટે નથી લાયા એનાલિસિસ, આ બધું આ તમને આ કહેવા માગીએ છીએ કે આ જો ગ્રાફ વધવાનો હોય, જો કોરોનાની સ્થિતિ વધવાની જ હોય, તો સરકારને નિર્ણય લઈ લેવો જોઈએ. એમ અમારો કહેવાનો અર્થ શું છે, ગ્રાફ વધવાનો જ છે તો પછી નિર્ણય લેવામાં શું જાય એમનું, તો પછી લેવું જ પડે. આ અઠવાડિયામાં લઈ લો, શું કામ લટકતી તલવાર મતલબમાં મૂકો છો એમ? કેન્સલ કરવાનો હોય તો ના પાડી દો, કેન્સલ કરી દો અત્યારે, બે 3-4 દિવસમાં નિર્ણય લઈ લો, તો અમને પણ આગળ ખબર પડે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓને સાયન્સ લેવું હશે તો એ લોકો 11 સાયન્સની શરૂઆત કરી દે. બરાબર, કોમર્સ લેવું હોય તો એમની તૈયારી શરૂઆત કરી દે, આર્ટ્સ હોય તો આર્ટ્સની તૈયારી કરી શકે. બરાબર, ટ્રુ ન્યૂઝ છે, અમે એમને એમ નથી લાવતા સાહેબ, ટ્રુ છે. બરાબર, જેમ આખું પ્રૂફ તો બતાવી આ જી ન્યૂઝનું આખું પ્રૂફ છે અમારી પાસે. જો આ હવે આ અઠવાડિયામાં તો આમ આવો જ જોઈએ. બરાબર, 912 વિદ્યાર્થીઓ આપણી સાથે છે. બરાબર, એટલે આ બધું હવે તમારા ઉપર આધાર છે, તમે જેમ બને એમ. કેટલી જો તમારી એક્ઝામ છે એટલે તમને હવે અમે તો સપોર્ટ કરીએ જ છીએ, ઘણું બધું આ દિવસમાં ઘણા બધા કામો કરતા હોય હશે, પણ હવે તમારી જિમ્મેદારી બને આને શેર કરવો. આ ઉપરાંત તમારે વિડીયો મૂકવો. બરાબર, વિડીયો આજે મોકલી દેજો. થેન્ક યુ, ફૂલ સપોર્ટ, બધા સપોર્ટ કરે જ છે આપણો, એના માટે જ. ફેક ન્યૂઝ આપો છો, આ કોણ લખે છે યાર? તમે ડાયરેક્ટ જોયા વિચાર્યા વગર શું કામ બોલતા હશો? પહેલાં તમે જોઈ લો યાર, અમે એમ નથી કહેતા તમે જોવો, પહેલાં જોવો, ડાયરેક્ટ ના બોલો. જો અધૂર્યું જ્ઞાન મૂર્ખતાની નિશાની છે, આ ચાણક્ય કહે છે, હું નથી કહેતો. ચાણક્ય કે અધૂર્યું જ્ઞાન મૂર્ખતાની નિશાની છે, એટલે અધૂર્યું જ્ઞાન તમારી પાસે હોય ડાયરેક્ટ કૂદકા મારો લાઈવ લાઈવની અંદર. મેં તમને પહેલાં જ કીધું, મેં એવા વ્યક્તિ માટે કામ કરતા જ નથી, સમજો. આ જે પણ હોય, અંશ પટેલને એના મા બાપની પડેલી નથી કે એના એની માને ગાળો બોલતો હશે આ વ્યક્તિ તો. ચાલો, કાંઈ વાંધો નહીં, આવા મળતા રહે, તમે એને આન્સર આપતા રહેજો. બરાબર, અને આપણું કામ વર્ક ચાલુ રહેશે તમારા માટે, નહીં કે આવા અંશ મંડિત જેવા વાહિયાત સ્ટુડન્ટ માટે, તમારા માટે અમે કામ કરશું. લેટર આપણે લખીએ છીએ, બીજા પણ લેટરો લખીએ છીએ. ઓકે, બીજા બધા ચેનલવાળાને પણ આપણે લેટર લખવાનો ટ્રાય કરીએ છીએ. બરાબર, પણ તમારો સાથ હશે ને, એ ચેનલવાળા અમને પૂછે કે તમારા સપોર્ટમાં કેટલા વિદ્યાર્થીઓ છે. હવે અમે એમ કહીએ કે 947 વિદ્યાર્થીઓ અમારા સપોર્ટમાં છે, તો એમ કહેશે ગ્રાફ વધાર, 947માં શું થાય, સમજો. તમારે આ સમજવા જેવી બાબત છે. અમે એમ કહીએ કે 1000 સ્ટુડન્ટ જોઈન છે, તો એમ કે ગ્રાફ વધારો તમે, સમજા? એટલે તમારે હવે એ લેવલ સુધી કામ લઈ જવું પડશે. તમારી એક્ઝામ છે, નહીં કે અમારી, એટલા માટે તમારે સપોર્ટ કરવો જરૂરી છે. ચલો, અમારે તો, અમે તો જો એક્ઝામ માટે તમારા માટે ક્યારના લડી રહ્યા છે, આજથી 10-15 દિવસ પહેલાં, સમજો. તો પછી તમારે પણ થોડીક તો ઓલી એવું કરવી જોઈએ. બરાબર, તમારી લડાઈ છે તો તમારે મજબૂતાઈથી એમાં સાથ આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ અમારો. ઓકે, 966 વિદ્યાર્થીઓ આપણી સાથે છે. બરાબર, અને એમના માટે જ અમે કામ કરી રહ્યા છે. થેન્ક યુ, ફૂલ સપોર્ટ. હવે તમારા કાંઈ બી પ્રશ્ન હોય મને પૂછી લો. ચાલો ચાલો,
કાંઈ બી પ્રશ્ન હોય, મનમાં કાંઈ બી થતું હોય પૂછો. આ વીકમાં આવો જોઈએ નિર્ણય. ચાલો ચાલો ગીવ મી આન્સર. જય એમ જે, જય માતાજી. રિપીટરને એ જ નિર્ણય આવવો જોઈએ જે આ લોકોનો આવે જ, બરાબર. ચાલો રિપીટરને એ જ નિર્ણય આવવો જોઈએ. ઓકે, જે લોકો રિયલીમાં જે આ જેવી તેવી કમેન્ટ કરે છે ને, એ કાલ તમે આવતા જ નહીં, અમે તમારા માટે કાંઈ બોલતા નથી અને તમારા માટે કાંઈ કરશું નહીં. સાચી છે ન્યૂઝ, રાઈટ, સાચી છે. કોઈક બેનો દીકરીઓ હોય યાર, તમારા ઘરમાં મા બેન નથી લાગે જેમ તેમ લખો છો. આ કોઈક વિવેક આહિર કરે છે, આહિરનો દીકરો છે જ નહીં. આહિર હોય તો આવું કહે જ નહીં, કારણ કે આહિર અમારા મામા થાય, અમારા મામા થાય, ગઢવીના મામા થાય આહિર. અને અમારે અપેક્ષા જ નથી કે આહિર હોય. આ એને વિવેક આહિરને ખબર નથી કે ગાળો બોલે છે, બરાબર. આ જેમ તેમ કમેન્ટની અંદર એમને ખબર નથી કે જે માં મોગલ હોય, માં ખોડિયાર હોય, ગઢવીના કુળમાં અવતાર લીધા છે ને, આહિરોને તાર્યા છે. અમે એ આઈના દીકરા છીએ. માં મોગલ, આઈ ખોડિયાર એ અમારા કુળમાં જન્મ લીધા છે, ગઢવીના ચારણના કુળમાં જન્મ લીધા છે. તો એ જાણતો નથી કે એમનો જો આહિર કુળને તાર્યું હોય તો એમાં મોગલ છે, આઈ ખોડિયાર છે. અને તું એના સંતાન અમે છીએ અને એના સંતાનોને તું કાંઈકનું કાંઈક બોલી રહ્યો છે. કદાચ અમે તો માફ કરી દેશું પણ એ નહીં કરે, એ અમારી માં છે. ચાલો કાંઈ વાંધો નહીં, એને બોલવા દો, જવા દો. સરકાર ડિસિઝન લેશે અને રદનો જ લેવો જોઈએ, કારણ કે ગ્રાફ વધી રહ્યો છે જ પડે, સમજ્યા. કોઈ ઓપ્શન જ નથી એમની પાસે. તમે સાચા છો યાર, તમે સાચા આહિર છો, બરાબર. મેઇન વસ્તુ યાર, તમે આવી રીતે, તમને જો ના ગમે તો યાર જતા, અમે બોલાવતા નથી. અમારું કહેવાનો અર્થ શું છે, અમે કાલેક પરમાં વીરેન પટેલ સર લાઈવ હતા, એમને પણ અમુક વ્યક્તિઓ જેમ તેમ ફાવે એમ બોલતા હતા, ત્યારબાદ બીજા નહીં પણ એમ બોલતા હતા. પણ ના ફાવે તો રહેવા દો ને યાર, તમે શું કામ આવો છો એમ કહેવાનું. વિવેક, તમને હું કહું છું, તમારા નામમાં વિવેક, થોડોક વિવેક રાખો. અને આહિરના દીકરા છો, આહિરનું નામ, આહિરનું કુળ કેવું હોય, બહુ જ ઉચ્ચ લેવલનું હોય. તમે આ તમારા કુળને બગાડો નહીં, તમારા કુળનું નામ ના બગાડો. તમારા લીધે આખી કુળની વાત આવે ત્યાં. હું કંઈક ખરાબ કરું ને તો અમારા આખા ગઢવીનું નામ ખરાબ થાય, સમજી ગયા તમે. એટલે તમે થોડુંક સમજી વિચારીને બોલો, ઓકે. ચલો બીજું તમારા પ્રશ્નો પૂછો. ચાલો કેટલા સ્ટુડન્ટને છે સર? જો 1000 કરતા તો આપણે જોઈન થઈ ગયા છે 1000 ઉપર તો, બરાબર. બીજા રાજ્યમાં 11મું ચાલુ થઈ ગયું છે, રાઈટ, સાચી વાત છે તમારી. માસ પ્રમોશન આપવું જોઈએ એમને, કારણ કે એમની પાસે બીજો કોઈ ઓપ્શન નથી, બરાબર. કોઈ ઓપ્શન નથી એમની પાસે. અને નિર્ણય હવે જેમ તકે એમ વહેલો લેવો જોઈએ એ લોકોને, બહુ જ આમ. જય માતાજી, થેન્ક યુ વેરી મચ. એ તો હવે એના અસલી બાપની ઓલાદ જ નથી જે ખરાબ કોઈ કરે, કેમ કે બેન દીકરી હોય આ લાઈવની અંદર, એકલા નથી હોતા, ઘણી બધી ગર્લ્સ હોય છે, એને મર્યાદા જ નથી એ લોકોમાં. ચાલો ને જવા દો ને એમને, એમને શું યાર વાત કરી તમે. ચાલો વાંધો નહીં, આપણે હવે કાલે મળીએ. જય માતાજી. આ તમને થોડુંક સજેશન બતાવ્યું કે મહામારી કેવી આવવાની છે આગલા સમયમાં. આ બધું તમને અમે અત્યારે અહીંયા બધી નોલેજ આપ્યું કે આવું આવું વસ્તુ છે અને આવી શક્યતાઓ છે, બરાબર. તો આપણે કાલે બધા મળીએ, ઓકે. તમે બધા અમારી સાથે છો ને, પ્લીઝ ગીવ મી આન્સર. બધા આપણી સાથે છો ને, ચલો ગીવ મી આન્સર. થેન્ક યુ વેરી મચ બધાને, બરાબર. આ અંશ પટેલ તો પટેલનો દીકરો છે જ નહીં, એ કોઈક બીજાનો હશે. થેન્ક યુ. ચાલો.